नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, अपने गत लेक्चर में लेटर राइटिंग ए पूर्ण कर्यू छे। लेटर राइटिंग में मित्रों पत्र केवी रीते लखवामां आवे छे, कई कई बाबतोनुं ध्यान राखवामां आवे छे, ए वस्तु विषे अपने एमां चर्चाओ जे छे ए करेली। अने बे लेटर तमारे जाते लखवाना छे ए वस्तुनी એ આપણે હોમવર્ક જે છે એ લાસ્ટ લેક્ચરમાં આપ્યું। ત્યાર પછી મિત્રો આપણા પ્રથમ સેમેસ્ટરના આજે બીજા ક્વાર્ટરની અંદર આપણે પેરેગ્રાફ રાઇટિંગ એ સમજવા જઈ રહ્યા છીએ। મિત્રો અગાઉ આપણે ફર્સ્ટ સેમેસ્ટરના ફર્સ્ટ ક્વાર્ટરની અંદર આપણને અહીંયા આપણી ગ્રામર બુકમાં જે 8 પેરેગ્રાફ રાઇટિંગના નમૂનાઓ જે છે એ આપવામાં આવેલા છે કે જેમાંથી આપણે ફર્સ્ટ ક્વાર્ટરમાં 4 એ નમૂનાઓ સમજેલા છે। એ પછી આજે મિત્રો અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો 5 નંબરનો પેરેગ્રાફ કે જે છે અ વિઝિટ ટુ અ ગાર્ડન। તો મિત્રો અહીંયા આપણને જે મુદ્દાઓ આપવામાં આવેલા છે એ મુદ્દાઓના આધારે આપણે આ પેરેગ્રાફ રાઇટિંગ જે છે એ લખવાનું હોય છે। તો જે પોઈન્ટ્સ આપેલા છે સૌથી પહેલાં તો આપણે પોઈન્ટ્સને સમજી લઈએ કે કયા કયા પોઈન્ટ્સ આપણા પેરેગ્રાફની અંદર આપણે સમાવેશ કરવાના છે। તો સૌથી પહેલું છે બિગ ગાર્ડન, મોટો બગીચો। ત્યાર પછી છે ટ્રીસ, ફ્લાવર પ્લાન્ટ્સ, બરાબર, વૃક્ષો અને ફ્લાવર પ્લાન્ટ્સ, ફૂલના છોડ, ફાઉન્ટેન, ફુવારો, બર્ડ્સ ચિર્પિંગ। સ્વાભાવિક વસ્તુ છે કે જ્યાં અનેક ફૂલો હોય, ઘણા બધા પ્રકારના વૃક્ષો હોય, પાણીની પણ એ ફાઉન્ટેન તરીકે એક સગવડતા હોય, તો ત્યાં પશુ પક્ષીઓ જીવજંતુઓ જે છે એ ઘણા બધા આવતા હોય છે। તો અહીંયા બર્ડ્સ ચિર્પિંગ, ચિર્પિંગ શબ્દનો અર્થ અહીંયા જે પક્ષીઓ અવાજ કરે, બરાબર, એ અવાજ જે છે એને ચિર્પિંગ તરીકે એ ઓળખીએ છીએ આપણે। ત્યાર પછી છે બટરફ્લાઈસ, પતંગિયાઓ, સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ, હિંચકાઓ અને લપસણીઓ, ચિલ્ડ્રન, આ જગ્યા પર સૌથી વધારે એ બાળકોની એ સંખ્યા છે આપણને જોવા મળશે, જોકે દરેક પ્રકારના ઉંમરના એ માણસો જે છે એ બગીચામાં જવાનું પસંદ કરતા હોય છે, પણ જ્યાં હિંચકા, લપસણીઓ, પક્ષીઓ, ફુવારા આવું બધું હોય ત્યાં બાળકોને એ વધારે એ મજા આવતી હોય છે, ગમતું હોય છે। તો સૌથી વધારે પ્રમાણમાં એ બાળકો બલૂન મેન, આઈસ્ક્રીમ સેલર અને ખાણીપીણી માટે અને રમત મનોરંજન માટે એક ફુગાવાળો બલૂન મેન અને આઈસ્ક્રીમ સેલર એ ત્યાં છે એવું એ આપણે આમાં દર્શાવવાનું છે। તો મિત્રો આપણે પેરેગ્રાફની એ શરૂઆત કરીએ તો અહીંયા જે રીતે લખેલો છે એને આપણે સમજવાનો એ શરૂ કરીએ। યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ સરદાર ગાર્ડન ઇન ધ ઇવનિંગ, ગઈકાલે હું સાંજના સમયે સરદાર ગાર્ડન, સરદાર બગીચામાં એ ગયો હતો। બગીચાનું નામ એ સરદાર ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે। ઇટ ઇઝ અ બિગ ગાર્ડન, ખૂબ મોટો બગીચો, બરાબર, ઇટ ઇઝ અ બિગ ગાર્ડન, એ એક મોટો બગીચો છે। દેર આર મેની ટ્રીસ એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન, ઘણા બધા વૃક્ષો અને અલગ અલગ ફૂલ જે છે એના છોડ આ બગીચાની અંદર એ આવેલા છે। દેર ઇઝ અ લવલી ફાઉન્ટેન ઇન ધ મિડલ ઓફ ધ ગાર્ડન, અને એ ઉપરાંત એક સુંદર મજાનો ફુવારો બરોબર મિડલ એટલે કે વચ્ચે બગીચાની મધ્યમાં એક સુંદર મજાનો ફુવારો એ રાખવામાં આવેલો છે। બર્ડ્સ સેંગ મેરીલી ઇન ધ ટ્રીસ, પક્ષીઓ અહીં આનંદપૂર્વક એ ગીતો ગાય છે, અહીંયા ગીતો ગાય છે એટલે કે એનો અવાજ કરે છે એવા અર્થમાં, અને મેરીલી એટલે આનંદપૂર્વક, મજામાં આવીને, ખુશ થઈને એવા અર્થમાં। આઈ સો મેની કલરફુલ બટરફ્લાઈઝ અરાઉન્ડ ધ ફ્લાવર, ત્યાં મેં ફુવારાની આજુબાજુ, ફૂલોની આજુબાજુમાં ઘણા બધા પતંગિયાઓ કે જે રંગબેરંગી છે
એવા પતંગિયાઓને એમે જોયા. ફૂલોની અંદર થી રસ લેતા આ પતંગિયાઓ જે છે એ ઉડતા હતા કે જેને મેં ત્યાં જોયા છે. ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ઓન સ્લાઇડ્સ એન્ડ સ્વિંગ્સ. બાળકો બગીચામાં એ લપસણીમાં અને હિંચકામાં એ આનંદથી રમી રહ્યા હતા, મજા કરી રહ્યા હતા. કેટલાક જે બાળકો છે એ હિંચકા ખાઈ રહ્યા હતા, કેટલાક બાળકો જે છે સ્લાઇડ્સ એટલે કે લપસણીની અંદર એ લપસી રહ્યા હતા અને મજા કરી રહ્યા હતા. સમ વેર રનિંગ અબાઉટ ઓન ધ સોફ્ટ ગ્રીન ગ્રાસ. કેટલાક બાળકો જે છે આમ તેમ રનિંગ અબાઉટ એટલે આમ તેમ એ દોડાદોડી કરી રહ્યા હતા જે બગીચાની અંદર એકદમ લીલુંછમ ઘાસ કે જે એકદમ મુલાયમ, સોફ્ટ, સોફ્ટ શબ્દનો અર્થ અહીંયા એકદમ નરમ, એકદમ મુલાયમ જે લીલુંછમ ઘાસ છે એ ઘાસ ઉપર બાળકો આમ તેમ એ દોડી રહ્યા હતા. સમ ઓલ્ડ પીપલ વેર સિટિંગ ઓન ધ બેન્ચીસ એન્ડ ટોકિંગ. કેટલાક વૃદ્ધ માણસો જે છે એ સાંજના સમયે બેન્ચીસ પર બેસી અને વાતો કરી રહ્યા હતા, પોતાનો સમય જે છે એ આવા ખુશનુમાન વાતાવરણમાં એ પસાર કરી રહ્યા હતા. ધેર વોઝ અ બલૂન મેન એન્ડ એન આઈસક્રીમ સેલર ટુ. એ ઉપરાંત ત્યાં એક ફુગ્ગા વેચવાવાળો બલૂન મેન અને એક આઈસક્રીમ સેલર જે આઈસક્રીમ વેચતો હતો, સેલ એટલે વેચવું ને સેલર એટલે વહેંચનાર, બરાબર. તો એક આઈસક્રીમ વહેંચનારો અને એક ફુગ્ગા વહેંચનારો પણ ત્યાં એ બગીચાની અંદર એ જોવા મળ્યા હતા. તો મિત્રો, અહીંયા આપણો 5 નંબરનો પેરેગ્રાફ જે છે એ પૂર્ણ થાય છે. અહીંયા આપણને જે નીચે આપવામાં આવેલા છે જે કેટલાક શબ્દો જેના અર્થ આપણને નથી આવડતા હોતા અથવા તો આપણને નથી ખ્યાલ હોતો, આપણા માટે અઘરા હોય છે, એવા પ્રકારના શબ્દોના અર્થ જે છે એ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ આપવામાં આવેલા છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો 6 નંબરનો પેરેગ્રાફ આપણને આપવામાં આવેલો છે, અ વિઝિટ ટુ અ ફેર, એક મેળાની મુલાકાત. એના ઉપર જ્યારે આપણે એક પેરેગ્રાફ એ લખતા હોઈએ તો કયા કયા મુદ્દાઓને એ સમયે આપણે એ ધ્યાનમાં રાખવાના છે એની માહિતી એ આપણને અહીંયા આપવામાં આવેલી છે. તો પોઈન્ટ્સ આપણે સમજી લઈએ. વેન ડીડ યુ વિઝિટ ધ ફેર, તમે મેળાની મુલાકાત ક્યારે લીધી. વેનથી જ્યારે આપણને પ્રશ્ન પૂછાય ત્યારે આપણે સમય એ દર્શાવવાનો થતો હોય છે. પ્લેસ, સ્થળ, સ્ટોલ્સ, બરાબર, કામચલાઉ ધોરણે જે દુકાનો ઊભી કરવામાં આવે છે કે જેને આપણે સ્ટોલ્સના નામથી ઓળખીએ છીએ. પીપલ, લોકો, અમ્યુઝમેન્ટ, બરાબર, ખૂબ જ મનોરંજન, મોજ મજા, આનંદ. મેજિશિયન્સ, જ્યાં જાદુગર, જગલર્સ એટલે કે અંગ કસરતના જે ખેલ કરતા હોય એવા વ્યક્તિઓ. અન ફન, અને સૌથી છેલ્લો એ મુદ્દો આપણને આપવામાં આવેલો છે, ફન, મોજ મજા, આનંદ. મેળાની અંદર તો સ્વાભાવિક વસ્તુ છે કે બધા આનંદ કરવા માટે, મોજ મજા કરવા માટે, ખાવા પીવા માટે, હરવા ફરવા માટે, એમ બધા પોતપોતાના અલગ અલગ શોખને ધ્યાનમાં રાખી અને મેળાની અંદર એ જતા હોય છે. ઓન ધ ડે ઓફ મહાશિવરાત્રિ, અ ફેર વોઝ હેલ્ડ ઇન અર ટાઉન. મહાશિવરાત્રિના દિવસે અમારા શહેરમાં એક મેળાનું આયોજન થયું હતું, બરાબર. અ ફેર વોઝ હેલ્ડ ઇન અવર ટાઉન. અમારા શહેરમાં મહાશિવરાત્રિના દિવસે એક મેળો એ યોજાયો હતો. ઇટ વોઝ હેલ્ડ ઓન ધ ઓપન ગ્રાઉન્ડ બિહાઇન્ડ ધ ઓલ્ડ શિવ ટેમ્પલ. આ મેળો એ એક ખુલ્લા મેદાનમાં, ઓપન ગ્રાઉન્ડ, જે ખુલ્લું મેદાન છે, એ ખુલ્લું મેદાન કે જે બિહાઇન્ડ ધ શિવ ટેમ્પલ, કે જે એક શંકર ભગવાનનું મંદિર જે છે, ઓલ્ડ, ખૂબ જૂનું મંદિર છે, એની એ પાછળ એ જે ખુલ્લું મેદાન આવેલું છે એમાં આ મેળો યોજાયો હતો. આઈ વિઝિટેડ ધ ફેર વિથ માય ફ્રેન્ડ્સ. આ મેળામાં હું મારા મિત્રો સાથે એ ગયો હતો. અમે મારા બધા મિત્રો જે છે એ ભેગા થઈ અને આ મેળામાં એ ગયા હતા. ધેર વેર મેની સ્ટોલ્સ સેલિંગ ફ્લાવર્સ, બેંગલ્સ, ક્લોથ્સ, યુટેન્સિલ્સ, ટોય્સ, ઇટેબલ્સ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. ત્યાં
ઘણા બધા સ્ટોલ, ઘણા બધા દુકાનો આવેલી હતી કે જે અલગ અલગ ચીજ વસ્તુઓ એ વહેંચી રહી હતી, જેમ કે સેલિંગ ફ્લાવર્સ, કેટલાક સ્ટોલ્સની અંદર ફૂલો એ વેચાઈ રહ્યા હતા, બેંગલ્સ, કેટલાક સ્ટોલ્સ જે છે એ બંગડીઓ એ વહેંચી રહ્યા હતા, ક્લોથ્સ, તો કોઈક સ્ટોલ્સ પર એ કપડાઓ એ મળી રહ્યા હતા, યુટેન્સિલ્સ, વાસણો, ટોઈસ, રમકડાઓ, ઇટેબલ્સ એટલે ખાવાની વસ્તુઓ, ખાવાની ચીજ વસ્તુઓ, એન્ડ કોલ્ડ ડ્રિંક્સ એટલે કે ઠંડા પીણા, શરબત, બરાબર, આવી બધી વસ્તુઓ જે છે એ લોકો એ વહેંચી રહ્યા હતા. દે વેર ડેકોરેટેડ વિથ કલરફુલ લાઇટ્સ, અને આ બધા જ સ્ટોલ્સ જે છે એ રંગબેરંગી લાઇટથી એ શણગારવામાં આવેલા હતા. દરેક દુકાનદારોએ, દરેકે દરેક સ્ટોલના જે માલિકો છે એમણે પોતાના સ્ટોલને અલગ અલગ પ્રકારની લાઇટોથી એ શણગારેલા હતા. મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન વેર ડ્રેસ્ડ ઇન લવલી ક્લોથ્સ. અહીંયા સ્ત્રીઓ, પુરુષો અને બાળકો જેટલા જેટલા એ મેળાની અંદર મજા કરવા માટે આવ્યા હતા એ બધા જ સુંદર મજાના વસ્ત્રોમાં એ સજ્જ થઈ, તૈયાર થઈ અને મેળાની અંદર એ ફરવા માટે એ આવ્યા હતા. દેર વેર મેની ગર્લ્સ એન્ડ વુમન સેલ ઇન ધ સ્ટોલ્સ બાઇંગ બેંગલ્સ એન્ડ ક્લોથ્સ. બંગડીઓના અને કપડાની જે દુકાનો હતી એ દુકાનોની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં મેની ગર્લ્સ એન્ડ વુમન, છોકરીઓ અને સ્ત્રીઓ જે છે એ બંગડીઓની ખરીદી કરી રહી હતા, કોઈ સ્ત્રીઓ જે છે કપડાની ખરીદી કરી રહ્યા હતા, વગેરે વગેરે જે વસ્તુઓ છે એમની એ લોકો ખરીદી કરી રહ્યા હતા. ચિલ્ડ્રન એન્જોયડ ધેમસેલ્સ ઓન ધ જાયન્ટ વ્હીલ એન્ડ ધ મેરી ગો રાઉન્ડ. અને બાળકો કે જેમને ચકડોળમાં એ બેસવામાં ખૂબ મજા આવતી હોય છે, ખૂબ જ એ આનંદ જે છે આવતો હોય છે, તો બાળકો છે એ પોતે જાયન્ટ વ્હીલ્સ અને મેરીગો રાઉન્ડની અંદર બેસી અને પોતાની જાત જે છે એને ધન્ય અનુભવી રહ્યા હતા, મજા કરી રહ્યા હતા. મેજિશિયન્સ, જગલર્સ એન્ડ રોપ વોકર્સ એન્ટરટેઇન્ડ પીપલ વિથ ધેર સ્કિલ્સ. ઘણા બધા મેજિશિયન્સ, જાદુગરો જે છે એ પણ આ મેળાની અંદર આવ્યા હતા. કેટલાક જગલર્સ, જેને નટ બજાણિયા એવું કહેવામાં આવે એવા, અથવા તો રોપ વોકર્સ કે જે દોરડું એ હવામાં બાંધી અને એના ઉપર જે ચાલતા હોય એના માટે રોપ વોકર એવો શબ્દ જે છે એ યુઝ કરવામાં આવ્યો છે. બરાબર, તો દોરડા પર ચાલનારા જે લોકો છે એ પોતાની સ્કિલ, પોતાની જે આવડત છે, પોતાની જે ચતુરાઈ છે એનો ઉપયોગ કરી અને લોકોનું એ મનોરંજન કરતા હતા. વી હેડ અ લોટ ઓફ ફન એટ ધ ફેર. અમને મેળાની અંદર ખૂબ જ એ મજા આવી હતી, ખૂબ જ એ આનંદ અમે મેળાની અંદર લીધો હતો. તો મિત્રો, અહીંયા આપણો પેરેગ્રાફ નંબર 5 અને પેરેગ્રાફ નંબર 6 જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી હવે બે પેરેગ્રાફ, પેરેગ્રાફ નંબર 7 અને પેરેગ્રાફ નંબર 8, એમ બે પેરેગ્રાફ જે છે એ આપણા એ બચે છે કે જે પેરેગ્રાફ આપણે સેલ્ફ સોલ્યુશન કરવાના છે. પેરેગ્રાફની અંદર આપવામાં આવેલા મુદ્દાઓ જે છે એને આપણે વાંચશું અને એ પછી જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફને વાંચશું. જ્યાં જ્યાં જરૂર પડે અઘરા શબ્દો, તો એ અઘરા શબ્દો છે એ આપણને અહીંયા સાથે સાથે જ મિનિંગ્સમાં દરેક પેરેગ્રાફ પૂરો થાય એટલે પેરેગ્રાફના જેટલા જેટલા અઘરા શબ્દો છે એ મિનિંગમાં આપણને આપવામાં આવેલા છે, તો જરૂર પડે તો એમાંથી એના ગુજરાતી અર્થ જે છે એ આપણે જોઈ લેવાના છે, સમજી લેવાના છે. મિત્રો, અગાઉ પણ મેં ઘણી બધી વખત આ વસ્તુ આપણા લેક્ચરોની અંદર એ કીધેલી છે, અત્યારે ફરી વખત આ જ વસ્તુ જે છે એ હું રિપીટ કરી રહ્યો છું કે અંગ્રેજીને સમજવા માટે, અંગ્રેજીને વ્યવસ્થિત રીતે લખવા માટે આપણે મહત્ત્વનું કામ કરવાનું છે. રોજના ઓછામાં ઓછા 3 અંગ્રેજીના શબ્દો જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ આપણે પાકા કરવાના છે. જો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ આ કાર્ય જે છે કરી રહ્યા છે અને એમના અંગ્રેજીમાં ધીરે ધીરે કરતો ઘણો એવો સુધારો જે છે એ દેખાઈ રહ્યો છે, તો જેમણે હજી થોડીક આળસ કરી છે એ લોકોના માટે હજી પણ સમય છે, હજી પણ મોડું નથી થયું. આપણે રોજના ઓછામાં ઓછા 3
એ અંગ્રેજીના શબ્દો જે છે પાકા કરીએ. આપણી પાસે ટેક્સ્ટ બુક છે, આપણી પાસે ગ્રામર બુક છે, બરાબર છે. તો ગ્રામર બુકમાંથી કે ટેક્સ્ટ બુકમાંથી શબ્દો જે છે એ રોજ નવા માત્ર 3 શબ્દો એ આપણે ગોતવાના છે કે જેના સ્પેલિંગ અને એના ગુજરાતી અર્થ જે છે એ આપણને આવડતા હોવા જોઈએ, કે જેથી કરીને અંગ્રેજી લખાણ આપણે વ્યવસ્થિત રીતે વાંચી શકીએ અને સાથે સાથે એ લખાણ એને આપણે સમજી પણ શકીએ. મિત્રો, હવે આ પછીનો જે આપણો લેક્ચર આવશે એ આપણો લેક્ચર ડાયલોગ રાઇટિંગ અને વોક્યુબ્યુલરી ટેસ્ટિંગ એનો મિક્સ એ લેક્ચર આવશે. આપણે અગાઉ જે 2 ડાયલોગ એ સમજી લીધેલા છે, બરાબર, એટલે 3, 4 અને 5 ત્રણ ડાયલોગ બાકી રહ્યા છે. એવી જ રીતે વોક્યુબ્યુલરી ટેસ્ટિંગ જે છે કે જેની અંદર આપણે 6 વોક્યુબ્યુલરી ટેસ્ટિંગના પેરેગ્રાફ આપવામાં આવેલા છે, જેમાંથી આપણે 3 એ સમજી લીધેલા છે અને 3 એ આપણા બાકી રહે છે. તો હવે પછીનો જે આપણો નેક્સ્ટ લેક્ચર છે એ ડાયલોગ રાઇટિંગ અને વોક્યુબ્યુલરી ટેસ્ટ, બરાબર, આ બંનેને એ આપણે સમાવેશ એક જ એ લેક્ચરની અંદર એ કરશું. ફરી વખત મિત્રો, અહીંયા જે હવે 2 પેરેગ્રાફ એ બાકી રહે છે, 2 પેરેગ્રાફ વ્યવસ્થિત રીતે વાંચી લેજો, સમજજો. બહુ સરળ પેરેગ્રાફ આપવામાં આવેલા છે પ્રાણી વિશે અને એક પક્ષી વિશે, બરાબર. ધ એલિફન્ટ અને ધ પીકોક એમ 2 આ પેરેગ્રાફ આપણા બાકી રહે છે, કે જે હવે આપણે હોમવર્ક તરીકે એ આપણે જાતે એ સેલ્ફ પ્રિપેર એ આપણે કરવાના છીએ.